વિરમબદલનું સ્વાગત છે. નિવાસી તબીબોની હડતાલ યથાવત છે. સરકારે સકારાત્મક પ્રતિસાદ આપતા લેવાયો છે નિર્ણય. કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાશે જુનિયર ડોક્ટર્સ. આરોગ્ય વિભાગ લેખિત બાહેધરી ન આપે ત્યાં સુધી હડતાલ યથાવત. ગઈકાલે મોડી રાત્રે જુનિયર ડોક્ટર્સની મળી હતી બેઠક. બીજે મેડિકલ કોલેજના વડા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે હતી બેઠક. ન્યાયિક માંગણી અંગે સરકારે કર્યો હતો ડોક્ટર્સનો સંપર્ક, પરંતુ સમગ્ર માહિતી જે છે તે મળી રહી તે પ્રમાણે ડોક્ટર્સ હડતાલ યથાવત રાખશે. જ્યાં સુધી ડોક્ટર્સને લેખિતમાં આરોગ્ય વિભાગ તરફથી બાંહેધરી નહીં મળે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખવાની વાત કરવામાં આવી છે. ડોક્ટરો હડતાલ પર હતા, પણ ગઈ રાત્રે જે સરકાર સાથે બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા હતા તેના કારણે હવે રેસિડન્ટ જે ડોક્ટરો છે તે આથી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ શરૂ કરી દીધી છે. આપણી સાથે છે જેડીએના પ્રતિનિધિ. આજે ગઈકાલે જે રીતે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી સકારાત્મક જવાબ રહ્યો છે, આપ આથી ઇમરજન્સી સેવાઓ શરૂ કરી દેશો? સરકાર દ્વારા જે પોઝિટિવલી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે પોઝિટિવલી જે રિસ્પોન્સ આપવામાં આવ્યો છે તેના ભાગરૂપે અને પ્રજાની હિતને ધ્યાનમાં રાખી આજે ઇમરજન્સી અને કોવિડ સુવિધાઓ ચાલુ રાખવામાં આવી છે. અમને આશા છે કે અમારા બધા પ્રશ્નોનું નિરાકરણ સુખદ રીતે આવશે અને આ હડતાલ સુખદ રીતે અંત આવશે તેવી અમને સંપૂર્ણ આશા છે. હડતાલ પૂરી થઈ ગઈ માનવાની કે હજુ ચાલુ રહેશે? અમારી હડતાલ અત્યારે યથાવત છે. અત્યારે ખાલી કોવિડ સેવા તેમજ ઇમરજન્સી સેવાઓ ચાલુ કરવામાં આવેલ છે, કારણ કે સરકારશ્રી તરફથી અમારા તરફ પોઝિટિવ હકારાત્મક વલણ હતું તો અમારે એના ભાગરૂપે અમે બી એક હકારાત્મક વલણ અપનાવ્યું છે, જેથી કરીને ગુજરાતની પ્રજાની તેમજ ગુજરાતની જનતાને હાલાકીનો સામનો ના ભોગવવો પડે એટલા માટે અમારી ઇમરજન્સી સેવા અને કોવિડ સેવા કાર્યરત કરવામાં આવે છે. રેસિડન્ટ ડોક્ટરો છે તે આથી જે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી અને કોવિડ સેવા છે તેમાં જોડાઈ ગયા છે. ગઈકાલની બેઠક છે તેમાં હકારાત્મક સરકારનું પણ વલણ રહ્યું છે અને સામે રેસિડન્ટ ડોક્ટરોએ પણ હકારાત્મક વલણ અપનાવ્યું છે. લાગે છે કે હવે થોડા દિવસમાં જે રેસિડન્ટ ડોક્ટરોની માંગ છે તેને લઈ સરકાર સાથે સમાધાન થઈ જશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ સુરતથી સમાચાર કે જ્યાં આગળ રેસિડેન્ટ તબીબો હડતાલના નવમા દિવસે નરમ પડ્યા છે. સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળતા રેસિડેન્ટ ડોક્ટર્સે કોવિડ અને ઇમરજન્સી સેવાઓ શરૂ કરી છે. સુરતમાં પણ અમદાવાદની જેમ હડતાલ યથાવત રહેશે, પરંતુ જે ઇમરજન્સી સેવા અને કોવિડ સેવા છે તે શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠામાં ટાઇફોઈડે ઉચક્યું છે માથું. હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ટાઇફોઈડની ચપેટમાં આવી ગયા છે. કોલેજના 30 વિદ્યાર્થીઓને ટાઇફોઈડ થયો છે. 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ અને 10 વિદ્યાર્થીને રજા આપી દેવામાં આવી છે. આ ખાદ્ય ફૂડને કારણે ટાઇફોઈડ થયો હોવાનું હાલમાં અનુમાન છે. એક સાથે 30 વિદ્યાર્થીઓ ટાઇફોઈડના શિકાર થઈ ગયા. તો આ તરફ ડેન્ગ્યુથી 9 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે રોહિત ફળિયા વિસ્તારમાં. અરવલ્લીમાં સમાચાર કે જ્યાં આગળ રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. ચોમાસામાં અનેક વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. અને હવે વાત ખાડારાજની. બોટાદ અને ગઢડાને જોડતો રોડ નામ માત્રનો જ નેશનલ હાઈવે બનીને રહી ગયો છે. 25 કિલોમીટર લાંબા આ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. ગઢડાથી બોટાદ પહોંચવા પહેલા જ્યાં 15-20 મિનિટનો સમય લાગતો હતો ત્યાં ખગડતા જ રોડના કારણે હવે કલાકો પસાર થઈ જાય છે. રસ્તા પર ખાડાઓનું ધ્યાન રાખવા જતા મોટા અકસ્માત સર્જાવાની પણ વાહન ચાલકોને ભીતિ છે. ત્યારે વાહન ચાલકોની માંગ છે કે સત્વરે રોડ બનાવવામાં આવે જેથી કોઈ દુર્ઘટના બનતા પહેલા જ ટાળી શકાય. તો 25 કિલોમીટરના રસ્તા પર ખાડારાજ જ જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે આ નેશનલ હાઈવે છે કે જ્યાં આગળ લોકોને હાલાકી ન પડે તે માટે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. કિલોમીટર 25 છે, જેને 15-20 કિલોમીટરની અંદર પૂરો કરી શકાય તેવી વ્યવસ્થા આ રોડ બનાવીને કરવામાં આવી, પરંતુ હવે આ 25 કિલોમીટર કાપતા પણ કલાકનો સમય વીતી જાય છે. સ્થિતિ તો સાહેબ હાવ ખરાબ છે. મોટા મોટા ખાડા પડી જેલા છે અને વરસાદમાં ખાડામાં પાણી ભરેલું હોય તો બાઇકવાળાને ખબર નથી પડતી કે અહીંયા ખાડો હશે કે શું હશે, તો એ પડી જતા હોય છે અને મોટો અકસ્માત પણ સર્જાય છે.
15 દિવસમાં એકાદ એક્સિડન્ટ તો હોય જ છે, અમારે નાનું મોટું હોય જ છે, ઠીક બોટાદથી લઈને ગઢડા સુધીમાં નાનું મોટું એક્સિડન્ટ પણ હોય છે અને એક બે મૃત્યુ પણ થઈ ગયેલા છે, જેથી કરીને નાગલપરથી આજુબાજુમાં તો હમણાં હમણાં બે અકસ્માતમાં એક બે નાના છોકરાઓ જ એક્સપાયર થઈ ગયેલા છે. જેવા બોટાદ શહેરને જિલ્લો તો બની દેવામાં આવ્યો, પરંતુ સુવિધાના નામે મીંડું છે. બોટાદ શહેરને જોડતા તમામ રસ્તાઓની હાલત બિસ્માર છે. ત્યારે વાત કરીશું આપણે બોટાદથી ગઢડા સુધીનો આ રસ્તો છે જે નેશનલ હાઈવેમાં ગણવામાં આવે છે. 25 કિલોમીટર સુધીનો આ રસ્તો છે કે 25 કિલોમીટર સુધીનો જો રસ્તો રન કરવો હોય તો માત્ર 15 મિનિટ જ લાગે છે, પરંતુ ખરાબ રસ્તાઓ હોવાના કારણે આ રસ્તામાં પસાર થવું એટલે કે 1 થી 1.25 કલાક જેટલો સમય થાય છે. અવારનવાર અહીંયા અકસ્માતોની ઘટના પણ બનવા પામે છે રસ્તાઓમાં મોટા ખાડા હોવાના કારણે. તો બીજી બાજુ ઇમરજન્સી વાહનો જે પસાર થતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા બાબતે ચોમાસામાં ખાસ કરીને જ્યારે ખાડાઓ હોય છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો ચાલકોને ભારે તકલીફ પડે છે અને અકસ્માતોની ઘટનાઓ બને છે. વાહન ચાલકો અને લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે આ રસ્તો જો વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો વાહનોને નુકસાન ન થાય અને અકસ્માતોની ઘટના પણ ઓછી બને. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. કોવિડ-19ની બચવાથી રસી લેવી ખૂબ જ જરૂરી છે અને રસી લેવા લોકોને રાજી કરવા ખૂબ જ મુશ્કેલ. રસીને લઈ ઘણી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જેના કારણે લોકોમાં એક ડર છે. પરંતુ આવી મુશ્કેલીઓ વચ્ચે મધ્યપ્રદેશમાં એક આંગણવાડીની કાર્યકર્તાએ સમર્પણ ભાવનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું અને પોતાના ગામના આદિવાસીઓના રસીકરણ માટે પહેલ કરી. કોવિડ-19 રસીકરણને લઈ નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતતા અભિયાન સંજીવની ધ શોર્ટ ઓફ લાઈફ ઇન્દોર જિલ્લામાં પહોંચી અને સોના યાદવ સાથે મુલાકાત કરી, જે એક સાધારણ સ્વાસ્થ્યકર્મી છે પરંતુ પોતાના અડગ આત્મવિશ્વાસથી ચેમ્પિયન બની ગઈ છે. આવો જોઈએ આ અહેવાલ. ये हैं सोना यादव, राजपुरा में काम करने वाली एक अकेली आंगनवाड़ी कार्यकर्ता. सोना का कहना है कि जब महामारी आई तब यहाँ के लोग बहुत ज्यादा डर गए थे. भाग क्यों जाते थे? लेकिन डर लगता था उनको कि कोरोना निकाल देंगे तो हमको हॉस्पिटल में भर्ती कर देंगे और वहाँ से हमारी डेड बॉडी आएगी कि नहीं आएगी, वहीं मर जाएंगे, उनको ऐसा भ्रम था. और आज भी वही मिथक लोगों के दिमाग पर हावी है. क्या क्या वजह क्या आप लगाना नहीं चाहते? क्या होता है, डर है आपको किस चीज का, क्या वजह क्या है? नहीं हूँ, वहाँ से छट्टी लिख ही लेंगे डॉक्टर साहब से, मगर बहुत ब्लड प्रेशर है. ये सही कह रहे हैं कि ये नहीं, कुछ नहीं है इनको, ये लगवाना है कि इच्छुक ही नहीं, तो इसलिए हम चाहते हैं कि आके इसके बाद सोना और संजीवनी की टीम ने उन्हें टीकाकरण की अहमियत और इसके फायदों के बारे में बताया. कुछ ही मिनटों में सभी की एकजुट कोशिश से उन्हें टीका लगवाने के लिए तैयार कर लिया गया. तो आप लगवाएंगे अभी? हाँ लगाऊंगा. पक्का? पक्का. लेकिन सोना यादव को कई दूसरी बाधाओं का भी सामना करना पड़ा. गाली गलौज भी देते थे, अब यहाँ पर तो क्या टीम लगा कर चल जाती, हमारा घर तो यहीं पर ही है, तो लोग हमको तो रात में पीपी कराते थे कि क्यों लगवाए, हमारी मेरी मिसेस को क्यों लगाए, उसको बुखार चढ़ी, चलो तुम काम करने. बहुत सारी दिक्कतें हमने झेली यहाँ पर सब, और फिर भी इसके बाद में लगवाए. अब तक राजपुरा के 50% से ज्यादा लोगों का टीकाकरण हो चुका है और इसका पूरा श्रेय सोना यादव को जाता है, जो एक समर्पित आंगनवाड़ी कार्यकर्ता होने के साथ साथ संजीवनी चैंपियन भी हैं.